વેલકમ બેક. આગળ વાત કરીએ તો વીએચપી ના નેતા ડોક્ટર પ્રવીણ તોગડિયા અને સંઘ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તે જગ જાહેર છે. ત્યારે ડોક્ટર તોગડિયાના જૂના કેસ કાઢીને તેમને આંટીમાં લેવા પ્રયાસ કરાયો છે તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે સંઘ દ્વારા વીએચપી નેતા તોગડિયાને બહારનો રસ્તો દેખાડવાની યોજના બનાવાઈ રહી છે. તો શું છે આ સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. વીએચપીમાંથી તગેડાશે તોગડિયા, ભાજપ સામે તોગડિયાએ ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર સરકાર સામે ઉભા કર્યા સવાલ, તોગડિયાને હટાવી શકાય તેવા સૂત્રોના અહેવાલ. સંઘ તોગડિયાને કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવવા ઈચ્છે છે. વીએચપીના અધ્યક્ષ રાઘવ રેડ્ડીનો કાર્યકાળ પૂર્ણ થાય છે. કાર્યકારી અધ્યક્ષ તરીકે તોગડિયાનો કાર્યકાળ પણ પૂર્ણ થાય છે. 29 ડિસેમ્બરે ભુવનેશ્વરમાં સંઘની બેઠક મળી હતી. સંઘ વી કોકજેને અધ્યક્ષ બનાવવા ઈચ્છતું હતું. તોગડિયાના સમર્થકોએ બેઠકમાં કર્યો હંગામો, અધ્યક્ષ પદની ન થવા દીધી ચૂંટણી. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકાર પર આરોપો લગાવાયા હતા. બાદમાં સંઘે તોગડિયાને તેમના પદ પરથી હટાવવાની યોજના બનાવી છે. તોગડિયા સિવાય આરએસએસએ, ભારતીય મજદૂર સંઘના જનરલ સેક્રેટરી બ્રિજેશ ઉપાધ્યાય અને વીએચપીના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને તેના પદ પરથી મુક્ત કરવાની યોજના બનાવી છે. આ બંને સંગઠનોએ સંઘની વિચારધારાના પ્રચાર માટે ઉપયોગ કરાઈ રહ્યો નથી. એક રિપોર્ટના મતે વિશ્વ હિન્દુ પરિષદની કાર્યકારી બેઠક ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાશે, જ્યાં આરએસએસ પરિષદ ફરીથી ચૂંટણી કરીને દબાણ બનાવશે, જેથી રાઘવ રેડ્ડીને હટાવીને નવા અધ્યક્ષની પસંદગી કરી શકાય. તેની સાથે જ રેડ્ડીના તોગડિયા સહિત અન્ય સમર્થકોને પણ હટાવવાની પૂરી યોજના બનાવી રહ્યા છે. ये विचार हिंदुत्व का विचार दबाने के लिए जो चल रहा है ये गलत बात है. एनकाउंटर करने का जो विचार है, मैं कहता हूं डॉक्टर प्रवीण भाई तोगड़िया क्या टेररिस्ट है, क्या नक्सलाइट है, ड्रगिस्ट है, रेपिस्ट है, ये क्या चल रहा है? एक हिंदुवादी को दबाने का, अंतर्राष्ट्रीय कार्याध्यक्ष को, छोटे मोटे हमारे जैसे कार्यकर्ताओं को स्थिति क्या है? संगठन विचार को दबा रहे हैं आप. मार्च महीना में अध्यक्ष की चूंटी, वीएचपी की कार्यकारी बोर्ड की थशे बैठक, फेब्रुआरी ना छिल्ला अठवाडिया में बैठक, राघव रेड्डी ने अध्यक्ष पदे थी करी शके छे दूर. तोगड़िया ने કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવી શકે છે. 2019ની ચૂંટણીમાં કોઈ અડચણ ના આવે તે માટે કવાયત, પ્રધાનમંત્રીના રસ્તામાં આવતી અડચણો કરાશે દૂર. 2019ની ચૂંટણીને લઈને સંઘ કરી શકે છે કવાયત. સંઘ ઈચ્છે છે કે તેમના સંગઠન શાંતિથી પોતાની કામગીરી કરે. તેની પાછળ સૌથી મોટું કારણ 2019ની ચૂંટણી છે. તાજેતરમાં પ્રવીણ તોગડિયાએ આરોપ મૂક્યો હતો કે તેમને પોલીસ એન્કાઉન્ટરમાં મારવાની યોજના કરાઈ રહી છે. આની પહેલા પણ તોગડિયા અને બ્રિજેશ ઉપાધ્યાય કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી ચૂક્યા છે. આ સિવાય પાટીદાર અનામત આંદોલનમાં સંઘના કેટલાક કાર્યકરોની ભૂમિકા શંકાસ્પદ હતી. સંઘના વરિષ્ઠ નેતાઓએ હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ વીએસ કોકજેને રેડ્ડીની જગ્યાએ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જોકે ત્યારે જીત રેડ્ડી અને તોગડિયા સમર્થકોની થઈ હતી. તોગડિયા પોતાના સમર્થક નેતાઓને મહત્વપૂર્ણ પદો પર નિમણૂક કર્યા છે. વીએચપીના ચીફનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. એમ મનાય છે કે વીએચપીમાં તોગડિયા અને રેડ્ડી સમર્થક વધુ તાકાતવર છે. એ ખંડનીય હે, એ એ આપ મત કીજીએ. દેશભર ઇસકા અસર 2019 જો ચુનાવ આ રહી ના ઉસકે ઉપર પડેગા. ગૌરક્ષા
गुंडा है, गोरक्षक 82% नकली है आपके मुंह से। आप जो रोडी सीटर अब हमारे गोरक्षक पर रोडी सीटर कर रहे हैं, ये गलत बात है मोदी जी, ऐसा मत करो। हम और आप विचारधारा से मिले हैं, व्यक्तिगत आकांक्षा नहीं है। संघ हवे वीएचपी ना कार्यकर्ताओ पर संगठनना उच्च पदों में फेरफार माटे तैयार करवानी कोशिश करी रह्यू छे, एवं मानवामां आवी रह्यू छे के पहला तोगड़िया, रेड्डी अने उपाध्याय ने पद छोड़वा माटे कहेवाशे। जो आम नहीं करे तो वोटिंग थी तेमने हटावानी कोशिश कराशे। आम सीधी रीते संघ वीएचपी ने पोताना तरफ करवा मांगे छे अने ते काम करनारनी निमणूक करी तोगड़ियाने बहारनो रस्तो देखाड़वानो प्रयत्न करी रह्या छे। ब्यूरो रिपोर्ट, VTV News।